રાજકોટમાં દિલ્હી જેવી ઘટના બનતા અટકી ગઈ છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ ઘટના બનતા અટકી છે. ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના ટળી છે. ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી છે. ગઈકાલે દિલ્હી એરપોર્ટ પર આ પ્રકારની ઘટના બની હતી. સમગ્ર મામલે રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું કે એરપોર્ટ ઓથોરિટીને પૂછો, હંગામી શેડ છે તે પડી ગયો છે, હમણાં રિપેર થઈ જશે. નાનું એલું હંગામી શેડ છે, એ પડી ગયું છે, થઈ જશે. બોલાને પૂછો એરપોર્ટ ડાયરેક્ટરને. એરપોર્ટ ડાયરેક્ટરને મારે દેખતો વાત તો કરવાનો. તો આપ જુઓ, ગઈકાલે દિલ્હી એરપોર્ટ પર આ પ્રકારની ઘટના બની હતી ને હવે રાજકોટ હિરાસર એરપોર્ટ છે ત્યાં આ પ્રકારની ઘટના બની. મોટી દુર્ઘટના કોઈ થઈ નથી, પરંતુ જવાબ શું મળ્યો તે પણ આપ સાંભળી લો. એવું કહ્યું કે આ ઘટના વિશે એરપોર્ટને પૂછો, એરપોર્ટ ઓથોરિટીને પૂછો, થોડા સમય પછી થઈ જશે. એક શેડ છે, એ શેડ પડી ગયો હતો અને થોડા સમય બાદ રિપેર થઈ જશે તેવું પણ કહ્યું. જે હંગામી શેડ લગાવવામાં આવ્યો હતો એ હંગામી શેડ તૂટી પડ્યો હતો. પ્રભવ જોશીએ શું કહ્યું તે અંગે આપ જુઓ. રાજકોટના કલેક્ટર છે, તેમણે જ્યારે પૂછવામાં આવ્યું એમણે કહ્યું કે એરપોર્ટ ઓથોરિટીને પૂછો. આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આપ જુઓ આ દ્રશ્યો કે દિલ્હીમાં જે આ જે શેડ છે આખો તૂટી પડ્યો હતો અને લોકો આની નીચે ઊભા હોય છે એ દરમિયાન, અને કેટલીક ગાડીઓ પણ ત્યાં પડી હતી, ગાડીઓ પણ આ શેડ નીચે દબાઈ ગઈ હતી, કેટલાક લોકોને ઈજાઓ પણ પહોંચી છે નાની મોટી. અને બીજા દ્રશ્યો અમે આપને હિરાસર એરપોર્ટ રાજકોટ ખાતે તેના બતાવી રહ્યા છે. લગભગ હમણાં જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને અત્યારે આ હાલત છે.